सूरत जिल्लामां 5 दिवस पहला पलसाणा तालुकाना डांबा खरबासी गामे दादीनी अंतिम यात्रामां सूरत रेड झोन सैयदपुरामांथी आवेली पोत्रीनो रिपोर्ट कोरोना पॉजिटिव आवता मेडिकल टीम दौड़ती थई गई हती अने गाम सहित आसपासना गामना समाजना 297 थी वधु लोकोने होम क्वारंटाइन कर्या हता। डांबा खरबासी गामे गत 15 एप्रिल रोज मांदगी थी मौत ने भेटेला वृद्ध वयना गंगाबेन जाधवभाई ढीमण ने अंतिम यात्रामां सूरत खाते रेड झोन एवा सैयदपुरा विस्तारमां रहती मृतकनी पोत्री सुमित्राबेन મુકેશભાઈ ઢીમણ તેમના પતિ સાથે એક્ટિવા પર આવી હતી અને અંતિમ યાત્રા બાદ 5-6 કલાક રોકાઈ હતી। ત્યારબાદ એકાએક સુમિત્રા બહેનની તબિયત લથડી જતા સુરત સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં 20 એપ્રિલના રોજ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું હતું। ડીવાયએસપી સહિત પલસાણા ટીડીઓ કડોદરા જીઆઈડીસી મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પ્રવીણ વળવી ડોક્ટર અરવિંદભાઈ અસ્થાના સહિતની ટીમો ડાભા ખરબાળી ગામે પહોંચી 295 થી વધુ લોકોને હોમ ક્વોરન્ટાઈન હેઠળ ખસેડ્યા હતા। ત્યારે બીજી તરફ નવાઈની વાત તો એ છે કે ચલથણ કડોદરા જોડવા તલોદરા તેમજ હરિપુરા સહિત ગામના પરિવારના સભ્યો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા, જેને પગલે સમગ્ર તંત્ર દોડતું થયું હતું અને મહિલાના સંપર્કમાં આવેલ લોકોને અન્ય વ્યક્તિઓને પણ હોમ ક્વોરન્ટાઈન હેઠળ ખસેડવાની તત્કાલ તજવીજ હાથ ધરવામાં આવી હતી। હા, મારું નામ ડોક્ટર અરવિંદ અસ્થાના છે, હું મેડિકલ ઓફિસર છું કડોદરામાં। મારા ગામ ડાંબામાં એક મહિલા 15 તારીખના રોજ એનું નામ સુમિત્રાબેન મુકેશભાઈ ઢીમર આવી હતી। આ બહેન સૈયદપુરા સુરતમાં રહેલી હતી, ત્યાં રેડ ઝોનમાં આવે છે, એની રિપોર્ટ આજ પોઝિટિવ આવે છે, કોરોના માટે પોઝિટિવ આવી છે। એટલા માટે હું અહીંયા ડાંબા ગામમાં આપણા ઢીમર ફળિયામાં બધા ઘર અને ઘરના મેમ્બરને ક્વોરન્ટાઈન કરજો। કુલ 206 માણસ છે જેને ક્વોરન્ટાઈન કરવામાં આવેલ છે, એને સાથે સાથે બીજા જોડવાથી 2 માણસ આવ્યા હતા, ચલથાણથી 4, તલોદરાથી 1, કડોદરાથી 1 અને હરિપુરાથી 2 સભ્યો 15 તારીખના રોજ મરણમાં આવ્યા હતા, એને બી ક્વોરન્ટાઈન કરવામાં આવશે અને એને 15 દિવસ માટે ક્વોરન્ટાઈન 14 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવામાં આવે છે અને બીચમાં આ ઘરના સભ્યોને કોઈ ભી તકલીફ થશે, શરદી ખાંસી તાવ યા સોર થ્રોટ એની કોઈ ભી પ્રોબ્લેમ હશે તો હું કોરોના માટે તુરંત જ એનું ટેસ્ટ કરીશ અને એને માઇક્રોબાયોલોજી નિવૃત્ત સિવિલ હોસ્પિટલમાં મોકલાઈશ, એના જો ભી રિઝલ્ટ આવશે એના પ્રમાણે હું આગળ વ્યવસ્થા કરીશ। યુવરાજ સિંહ ગોહિલ સર, આજે કેટલા લોકોનું હોમ ક્વોરન્ટાઈન કરાય છે અને કયા હેતુ સર કરાય છે? સુમિત્રા ઢીમર કરીને બેન હતા, જેઓના દાદીમાનું મૃત્યુ થયેલું, જેથી તેઓ ગામમાં આવેલા, જે અનુસંધાને ગામમાં ટોટલ 17 પરિવાર અને સાથે સાથે તેમાં 206 લોકોને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવેલા છે। સર, ડાંબા સિવાય અન્ય ગામોમાં પણ જે કોઈ સંપર્કમાં આવેલા તેઓને હોમ ક્વોરન્ટાઈન? જી, એમાં પણ હોમ ક્વોરન્ટાઈન કરવાની તજવીજ છે। એક કયું ચલથાણ ગામને હોમ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યું છે। ડાભા ખરબાસી ગામના સરપંચે ઘટના બાદ મયંક બારહટ પીએસએલ ફાયર ઓફિસરનો સંપર્ક કરી આખા ગામને યુદ્ધના ધોરણે સેનેટાઇઝ કરવાની તજવીજ હાથ ધરી હતી। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, કડોદરા।